साथे प्रकृति की सुंदरता पण जेम लोकोने आवकारी रही होय एवा दृश्यो सामे आव्या। चोमासामा प्रकृति की सुंदरता नो अद्भुत नजारो जुवो होय तो आ दृश्य जोई लो। નર્મદાના કેવડિયામાં કાલાડીબાંગ વાદળો વચ્ચે મેઘધનુષ્યનો અદ્ભુત નજારો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જોવા મળ્યો। નદીની આજુબાજુ ખીલેલા જંગલો અને વચ્ચે અડીખમ રીતે ઉભેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સાત રંગના છંટકાવથી આહલાદક દ્રશ્યો સર્જાય। ખાસ પ્રકૃતિની સુંદરતાને માણવા લોકો દૂર દૂરથી કેવડિયા આવી રહ્યા છે। રજાઓના માહોલ અને વરસાદ બાદ ખીલેલી પ્રકૃતિને લઈ પ્રવાસન સ્થળો લોકોથી ઉભરાઈ રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે આખું માઉન્ટ આબુ જાણે કે ગુજરાતમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। ચારે તરફ ફેલાયેલી લીલોતરી અને ખળખળ વહેતા ઝરણાનો આસ્વાદ માણવા લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। સપ્તાહના અંત અને આગામી અઠવાડિયામાં રજાઓના માહોલને લઈ માઉન્ટ આબુ હાઉસફુલ થયું છે। આ તરફ દાહોદ જિલ્લાના પહાડો અને પ્રકૃતિ પણ ચોમાસામાં જીવતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ લીલોતરી અને વચ્ચે વહી રહેલા ઝરણાએ લોકોને ખાસ ઉત્સાહિત કર્યા હતા। ધાનપુરના રતનમહલમાં વિવિધ જગ્યાએ ફૂટેલા ઝરણાઓમાં પ્રવાસીઓ મજા માણતા જોવા મળ્યા। સુંદરતાની પરાકાષ્ઠા સાથે વહી રહેલો નર્મદા ધોધ લોકોના ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાથે દુર્ઘટના બની, રખડતા ઢોરે અડફેટે લેતા નીતિન પટેલ ઇજાગ્રસ્ત થયા। હાથમાં તિરંગો લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તિરંગા યાત્રામાં જોડાયા। જોકે તિરંગા યાત્રા જ્યારે કડી શહેરના કરણપુર શાક માર્કેટ નજીક પહોંચી ત્યારે અચાનક આ રીતે વિફરેલી ગાય રેલીમાં ઘૂસી આવી અને નીતિન પટેલને અડફેટે લેતા તેઓ જમીન પર ઢળી પડ્યા। ગાયની ફેંટથી નીતિન પટેલ નીચે પટકાયા, પરંતુ દેશની શાન અને અભિમાન સમાન તિરંગાને ઝુકવા ન દીધો। નીતિન પટેલને ગાયે અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ। ઇજાગ્રસ્ત પૂર્વ નાયબ મુખ્યમંત્રીને તાત્કાલિક કારમાં બેસાડી ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબે તેમનું નિદાન કર્યું। ટીચણમાં ઈજા થઈ હોવાથી તબીબે નીતિન પટેલને આરામ કરવાની સલાહ આપી। સમગ્ર ઘટના અંગે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે હું રેલીની વચ્ચે હતો અને રખડતી ગાય કેવી રીતે આવી ચડી તેનું ધ્યાન ન રહ્યું, આવા બનાવ ન બને તો સારું તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી। આમ આદમી પાર્ટીએ આ અંગે સવાલ ઉઠાવ્યો કે ગાયો રસ્તા પર કેમ આવી, આરોપ લગાવ્યો કે તેમના મિત્રોએ જ પશુની વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી છે એટલે પશુઓ પાસે આશરો બચ્યો નથી। મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટી લેવાનો મુદ્દો, મહેસાણા શહેરમાં પણ ગાયોએ રોડ પર અડીંગો જમાવ્યો। મહેસાણા રાધનપુર રોડ સહિતના વિસ્તારની આ સમસ્યા છે, તમે તસવીરોમાં જોઈ શકો છો। રાધનપુર રોડ અને મેઇન રોડ પર જોવા મળતા રોજના આવા દ્રશ્યો, રોજ આ પ્રકારે રોડ પર અડીંગો જમાવતા પશુઓ અને રોડ પર પશુઓને કારણે વાહન ચાલકોને હાલાકી પડે છે। રોડ વચ્ચે પશુઓના અડીંગાના કારણે અકસ્માતની પણ ભીતિ રહે છે। તો મોરબીમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી। અહેવાલ બાદ મામલતદારે તંત્રને તાકીદ કરી, તાલુકા સેવા સદનમાં રખડતા ઢોરનો ત્રાસ છે, ન્યૂઝ 18 ગુજરાતીએ ઢોરના ત્રાસનો અહેવાલ દર્શાવ્યો હતો। સદનમાં આવેલી છે 15થી વધુ કચેરીઓ, સબ રજિસ્ટ્રાર કચેરી, રેવન્યુ આધાર અને સિટી સર્વે સહિતની કચેરીઓ આવેલી હોવાથી લોકોને ઢોરને લઈને ખૂબ જ હેરાનગતિ થાય છે। મોરબી મામલતદાર નિખિલ મહેતાએ ઉપરના અધિકારીઓને પણ જાણ કરી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ મોરબી તાલુકા સેવા સદનમાં આવેલા સેલટેક્સની ઓફિસ સામે ઢોરનો અડીંગો જમાવેલ હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો।